પહેલાં ધારાશાસ્ત્રી અને પછી પત્રકારો સાથે મોડાસા રૂરલ પીએસઆઈનું ગેરવર્તન વકીલો સાથે ગેરવર્તનના કિસ્સામાં જિલ્લા પોલીસ તંત્રને તંત્રની કોર્ટની નોટિસ પીએસઆઈ સામે શું પગલાં લીધા તેનો રિપોર્ટ છ દિવસમાં રજૂ કરો અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ મથકના પીએસઆઈ ચેતન રાઠોડની નિમણૂક થઈ તે દિવસથી તેમના ગેરવર્તન માટે ચર્ચામાં રહ્યા છે થોડાક દિવસ પહેલાં મોડાસા રૂરલ પોલીસ મથકમાં ધારાશાસ્ત્રીઓ સાથે ગેરવર્તન કર્યાના સમાચારોની સાહિતો હજી સુકાઈ નથી ત્યાં મોડાસા રૂરલ પોલીસ મથકના પીએસઆઈ ચેતન રાઠોડનું પત્રકારો સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે મોડાસા તાલુકાના મોટી ચિંચણો દૂધ મંડળીના ભાવ વધારાને લઈને વિવાદ સર્જાતા મોટી ચિંચણો ગામની મહિલાઓએ સુરક્ષાનો અભાવ લાગતા મોડાસા રૂરલ પોલીસ મથકમાં ધરણા પર બેઠા હતા ત્યારે મહિલાઓ ધરણા પર બેઠી હતી તેમ મામલાનું કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે મોડાસા રૂરલ પોલીસ મથકના પીએસઆઈ ચેતન રાઠોડ તમે અહીંયા કવરેજ કરી શકો નહીં તમે પત્રકાર છો તો શું થઈ ગયું આવું બોલીને ગેરવર્તન કરતા જિલ્લાના પત્રકારો રોષે ભરાય છે ત્યાં ધરણા પર બેસેલી મહિલાઓ પણ બોલવા લાગી કે જો પત્રકારો સાથે આવું વર્તન કરે છે તો પોલીસ તો અન્ય સાથે શું કરશે અત્રે ઉલ્લેખનીય છે કે મોડાસા રૂરલ પોલીસ મથકમાં વકીલ સાથે ગેરવર્તન કરવામાં આવતા વકીલોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી પરંતુ કોઈ પગલાં ભરવામાં ન આવતા મોડાસાના વકીલ ગોપાલ ભરવાડે મોડાસા કોર્ટમાં ફરિયાદ કરતા મોડાસા કોર્ટ જિલ્લા પોલીસ તંત્રને ગેરવર્તન કરતા પીએસઆઈ સામે શું પગલાં ભર્યા તેનું રિપોર્ટ છ દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે